નમસ્કાર. આજનો દિવસ મંગલમય બની રહે એવી માં સરસ્વતીના ચરણોમાં વંદના. એક મોચી હોય છે, મોચી ખૂબ જ ધાર્મિક, હંમેશા સતત ભગવાનનું નામ લેતો જાય અને પોતાનું કામ કરતો જાય. સતત એને ભગવાનના જ, અને એટલો બધો સારો માણસ કે આજુબાજુના લોકોને પણ મદદ કરે. એક અને સતત એ ભગવાનના જ વિચારોમાં ખોવાયેલો રહે. એક દિવસ એવું થયું કે એને રાતે સ્વપ્ન આવ્યું અને ભગવાને કીધું કે વત્સ, કાલે હું તારી ઘરે આવીશ. અને એ સાંભળીને તો મોચીને તો એકદમ આમ આશ્ચર્ય થયું અને ખુશ થઈ ગયું. એટલે તો એ સવારમાં ઉઠ્યો, પોતાની ઝૂંપડીને બધું આમ સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું અને સરસ મજાની રોટલી બનાવી, ચાર રોટલી પોતાના માટે અને ચાર રોટલી ભગવાન માટે બનાવી અને વાટ જોતો કે હમણાં ભગવાન આવશે તો એનું સરસ મજાની રસોઈ જમાડીશ. એ વાટ જોતો હતો, પણ સમય જતો ગયો. થોડીક વાર થઈ ને તો બહાર અવાજ આવ્યો જોર જોરથી ઝઘડવાનો. એને બહાર જઈને જોયું કે શું છે, તો એક બાઈ હતી બુઢી જેવી ઘરડી, એ ડોસીમા પાસે એક કેળા વેચવાનું કામ કરતી હતી અને એક છોકરો નાનો, એવો નાનો એટલે 12-13 વર્ષનો છોકરો હશે. એ શું કર્યું કે એણે એ માજીના ટોપલીમાંથી કેળા ચોરીને એના હાથમાંથી લઈ અને દોડીને ભાગતો હતો, તો લોકોએ એને પકડી લીધું. પકડી અને એટલે ડોસીમાં એને ખીજાતા હતા, મારતા હતા અને છોકરો રડતો હતો. ત્યાં મોચી ગયા ભાઈ એની પાસે અને પૂછ્યું શું છે, વાત આખી જાણી. પછી એણે છોકરાને પૂછ્યું કે તે કેમ ચોરી કરી, તો કે મને બહુ ભૂખ લાગી હતી, મને બહુ ભૂખ લાગી હતી ને એટલે હું કેળા ખાવા માટે લેતો હતો. એટલે મોચીએ માજીને સમજાવ્યું કે તમે કેમ એકલા છો, તો કે મારે કોઈ નથી, કે આ ગઢપણમાં એક તો હું માંડ માંડ મહેનત કરીને કે આટલું ટોપલો ઉપડાતો નથી, છતાંય હું ઉપાડીને આ કામ કરું છું, એટલે મને આની અંદર કે એટલે હું ખીજાતી હતી. પછી ખાવા માટે લીધું છે તો એને દિલમાં પણ દયા આવી કે ભલે ખાતું. ત્યારે મોચીએ કીધું, છોકરાને પણ સમજાવ્યું અને માજીને પણ, કે તમે એકબીજાને કોઈને કોઈ સહારો નથી. તો છોકરાને કીધું, તું આ માં સાથે રહે અને તારી માં હોય એ રીતના જેની સાથે રહે, એટલે શું થશે કે એને ટોપલીને બધું લઈ જવામાં તારે સારું પડશે અને તને પણ એક સહાર, તને પણ એક માં મળી જશે, ઘર મળી જશે. અને માને એમ કીધું કે તમે આટલા ઘરડા થયા છો, તમારાથી થતું નથી, તો એક આવો જુવાન દીકરો હશે તો એ પણ તમારો સહારો થશે. એટલે બંને માં દીકરો બની ગયા અને રાજી થઈ અને ટોપલો છોકરાએ ઉપાડી લીધો અને ફળ વેચવા માટે જતા રહ્યા. મોચી કાકાએ પાછા પોતાના ઘરે આવી અને વાટ જોતા હતા કે હમણાં ભગવાન આવશે, હમણાં ભગવાન આવશે. બપોર થયું, ત્યાં તો એક કૂતરું આવ્યું. કૂતરું આમ ભૂખને કારણે ભો ભો કરતું હતું. મોચી કાકાને એમ થયું કે બિચારું ભૂખ્યું લાગે છે, કે લાવને. એટલે અંદર જઈ પોતાના ભાગની હતી એમાંથી બે રોટલી પેલા કૂતરાને આપી કે આ લે. એટલે કૂતરાએ તો રોટલી ખાધી અને જતું રહ્યું. તોય ન આવ્યા, ભગવાનની વાટ જોતા જોતા બપોરનો પછીનો સમય થઈ ગયો. ત્યાંથી એક સાવ આમ કે ને બીમારીને કારણે નબળા એવા એક દાદા જતા હતા, તો દાદાને પણ મોચીએ સહારો આપ્યો. એમ કરતાં કરતાં વાટ જોતા જોતા રાત પડી ગઈ, પણ ભગવાન આવ્યા નહીં. સાંજે વિચાર્યું, એમ વિચારતો કે ભગવાન કેમ નહીં આવ્યા. ઊંઘ આવી ગઈ, ત્યાં ફરી એને સ્વપ્ન આવ્યું. ભગવાન આવ્યા કે ઉઠ બેટા. એ કે પણ ભગવાન, પ્રભુ તમે તો કીધું હતું ને તમે મારા ઘરે આવશો, હું તો તમારી આખો દિવસ વાટ જોઈ, તમે તો ન આવ્યા. તો કે શું ન આવ્યો, હું તારા ઘરે આજે આ વખતે 3 વખત આવ્યો હતો. તો કે કેવી રીતના 3 વખત. તો કે સવારે આવ્યો હતો ત્યારે એક છોકરો અને ડોસીના રૂપમાં આવ્યા હતા, બે સહારા થઈને હું આવ્યો હતો, તો તે મને સહારો આપ્યો. બીજી વખત હું કૂતરાના રૂપમાં આવ્યો હતો, હું ભૂખ્યો હતો, તે મને ખાવા આપ્યું. અને ત્રીજી વખત મને મદદની જરૂર હતી, ઘરડા વૃદ્ધ માણસની રૂપમાં આવ્યો હતો, તે મને 3 વખતે મદદ કરી છે, એટલે હું તારા પર ખૂબ પ્રસન્ન છું. મોચિયા સાંભળી અને ખૂબ રાજી રાજી થઈ ગયો. ત્યાર પછી એને દરેકમાં એને ભગવાન દેખાતા થઈ ગયા. અસ્તુ.